જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણશાસ્ત્રમાં આપણો જે કરંટ ચેપ્ટર જે હતું, રેડોક્સ પ્રક્રિયાઓ, તેનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. આજે તેમાં આપણે આગળ વધીએ તો રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો વિશે આપણે વિગતે ચર્ચાઓ કરી, તેની માહિતી મેળવી, બરાબર, સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, એમાં વિસ્થાપનમાં બે પ્રકાર પડ્યા આપણે, ધાતુ વિસ્થાપન અને અધાતુ વિસ્થાપન પ્રક્રિયાઓ. ત્યારબાદ છેલ્લે જે જોયું હતું વિષમીકરણ પ્રક્રિયા. વિષમીકરણ પ્રક્રિયામાં શું થતું હતું ભાઈ? એકનું એક જ તત્વ ઓક્સિડેશન અને રિડક્શન પામતું હતું, બરાબર. આ બધા જ ટોપિકની ચર્ચાઓ કરી ત્યારબાદ હવે આપણો રેડોક્સ પ્રક્રિયામાં એક જ કન્સેપ્ટ બાકી જ રહી છે, અને એ રહે છે રેડોક્સ પ્રક્રિયાઓનું સમતોલન. હવે રેડોક્સ પ્રક્રિયાઓનું સમતોલનનો અભ્યાસ કરતાં પહેલાં ખૂબ જ એક અગત્યની બાબત, બરાબર, સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ, બરાબર, એનો આપણે અભ્યાસ કરવાના છીએ, બરાબર. સ્ટોક સંકેત પદ્ધતિ પણ આપણે તેને કહી શકીએ. સ્ટોક સંકેત પદ્ધતિ અથવા સ્ટોક નામકરણ પદ્ધતિ, સ્ટોક સંકેત પદ્ધતિ અથવા સ્ટોક નામકરણ પદ્ધતિ. ઓકે, હવે તો પહેલાં તો આ પદ્ધતિ કોણે આપી, બરાબર, આ પદ્ધતિ કોના માટે છે, એ બધી બાબતોની પહેલાં આપણે ચર્ચા કરીએ, બરાબર. અને ખૂબ જ અગત્યનું છે, એમસીક્યુ પૂછી શકાય એમાંથી, અને ખૂબ જ સરળ છે, પણ અત્યાર સુધી આપણે શીખ્યા એનાથી થોડુંક અલગ છે, બરાબર. અને એને આપણે શીખવાના છે, સ્ટોક સંકેત પદ્ધતિ અથવા સ્ટોક નામકરણ પદ્ધતિ. તમને યાદ હોય તો આવો એક આપણે ટોપિક ભણી ગયા, તત્વોનું વર્ગીકરણ ચેપ્ટરની અંદર. તત્વોનું વર્ગીકરણ જે ચેપ્ટર છે એની અંદર આપણે ભણી ચૂક્યા છીએ. 100થી ઉપરના તત્વો હોય તો એના નામકરણ માટે એક સ્પેશિયલ પદ્ધતિ આપણે લેવા હતા, બરાબર ને. એવી જ રીતે સ્ટોક નોટેશન પદ્ધતિ છે એ રેડોક્સ પ્રક્રિયામાં આપણે આમ બધાથી અલગ પડતો ટોપિક અને ખૂબ જ આનંદ આવે એવો ટોપિક, બરાબર. તો સૌથી પહેલાં તો આ પદ્ધતિ વિશે વાત કરીએ, બરાબર, કે ધાતુના ઓક્સિડેશન આંકને દર્શાવવા માટે, બરાબર, એક પદ્ધતિ આલ્ફ્રેડ સ્ટોક દ્વારા સૂચવેલી છે, બરાબર. સંયોજનમાં રહેલ ધાતુના ઓક્સિડેશન આંકને દર્શાવવા માટે, સંયોજનમાં રહેલા ધાતુના ઓક્સિડેશન આંકને દર્શાવવા માટે જર્મન રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ સ્ટોક દ્વારા આ પદ્ધતિ આપવામાં આવેલ છે. ઓકે, આ પદ્ધતિ સ્પેશિયલી કોના માટે યુઝ થાય, બરાબર, કે નોર્મલી રીતે આપણે જોયું
કે 1-20 તત્વોમાં તો ઓક્સિડેશન આંક જે ધાતુઓના હોય, ધારો કે આલ્કલી હોય તો +1, આલ્કલાઈન હોય તો +2. પરંતુ ડી વિભાગમાં તમે જોયું હશે, આપણે ઘણા બધા એવા આપણને ઉદાહરણો મળ્યા કે 1 કરતાં વધારે ઓક્સિડેશન આંક હતું, બરાબર. તો ખાસ કરીને સ્પેશિયલિસ્ટ ટોકે, બરાબર, જે ધાતુ હોય 1 કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવતી હોય, ખાસ યાદ રાખશું, જે ધાતુઓ એક કરતાં વધારે ઓક્સિડેશન આંક ધરાવતી હોય તે ધાતુઓના નામકરણમાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જે ધાતુઓનો 1 કરતાં શરત બહુ સરસ લાગુ પડી છે કે 1 કરતાં વધારે ઓક્સિડેશન આંક હોવો જોઈએ ધાતુ. એટલે કોના માટે નહીં લાગે? તો કે આલ્કલી અને આલ્કલાઈન માટે નહીં લાગે. વાય? કારણ કે આલ્કલી છે એના ધાતુ તત્વો એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે, આલ્કલાઈન છે એના ધાતુ તત્વો એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે. તો મોટાભાગે કોને લાગુ પડે? તો કે ડી વિભાગના તત્વો એને આ લાગુ પડે. આ પદ્ધતિ કોના માટે લાગુ પડતી નથી, ખાસ ધ્યાન રાખશું. આ પદ્ધતિ છે, બરાબર, અધાતુઓ ના નામકરણ માટે આ પદ્ધતિનો ઉપયોગ થતો નથી. અધાતુ તત્વોના સંયોજનોનું નામકરણ કરવા માટે આ પદ્ધતિ ઉપયોગી નથી. તો થોડી વાર પહેલાં આપણે સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિનું ખાલી નામ સાંભળ્યું હતું કે આ શું હશે, બરાબર. વધીને 5-6 મિનિટની અંદર આપણે ઘણી બધી બાબતો આપણને એમાં શીખવા મળી, બરાબર. ફરીથી જોઈએ આખો મુદ્દો, બરાબર. થોડોક ટેકનિકલ ઇસ્યુ તો આપણે સોલ્વ કર્યો કે સંયોજનમાં રહેલા ધાતુના ઓક્સિડેશન આંકને દર્શાવવા માટે આલ્ફ્રેડ સ્ટોક દ્વારા આ પદ્ધતિ આપવામાં આવી. જે ધાતુઓ 1 કરતાં વધારે ઓક્સિડેશન આંક ધરાવતી હોય તે ધાતુના નામકરણમાં આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ અધાતુ તત્વોના સંયોજનોનું નામકરણ માટે આ પદ્ધતિ યુઝફુલ નથી, એટલે કે ઉપયોગી નથી. ઓકે, હવે કેટલાક એક્ઝામ્પલ દ્વારા તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર, અને આપણે સારી રીતે સમજીએ. ચાલો પહેલું એક્ઝામ્પલ લઈએ આપણે. એયુ સીએલ અને એયુ સીએલ 3. ઓકે, એયુ એટલે ગોલ્ડ. અહીંયા બંનેમાં તેનો ઓક્સિડેશન આંક આપણે જોઈએ તો બેમાં ચેન્જ થઈ જાય છે. અહીંયા +1 છે ને અહીંયા કેટલો છે? +3 છે. ઓકે, કારણ કે અહીંયા ક્લોરિન 1 જોડાણું છે, 1 ક્લોરિનનો -1 છે, એટલે 2 જોડાણ. અહીંયા 3 ક્લોરિનનો -3 થાય. ઓકે, ઓરમ એનું મૂળ નામ સોનું છે ને, સોનું અંગ્રેજીમાં એને શું કહેવાય? ગોલ્ડ. ઓરમ. ઓકે, એની ઉપરથી એની સંજ્ઞા એ બોલીએ સોનું, અંગ્રેજીમાં ગોલ્ડ કહીએ, પણ એની સંજ્ઞા કેમિસ્ટ્રીમાં શું લઈએ? એયુ. ઓકે, ઓરમ ઉપરથી એની સંજ્ઞા એયુ. હવે અહીંયા તમે જુઓ કે 1-1 ધાતુ અહીંયા 2 ઓક્સિડેશન આંક દર્શાવે છે, તો એનું નામકરણ કરવું આપણા માટે બહુ જ ઇઝી છે, બરાબર. રોમન લિપિની અંદર આપણે તેનો ઓક્સિડેશન આંક દર્શાવીએ છીએ, બરાબર. અહીંયા તેનું નામ લખવું હોય તો આ રીતે લખશું, ઓરસ ઓ રસ. પછી રોમન અંકમાં તેનો ઓક્સિડેશન સ્ટેટ કેટલો છે? 1.
અને પછી પાછું મૂળ નેમ જે છે એ શું લાગશે? ક્લોરાઇડ, ઓરસ ક્લોરાઇડ. ઓકે, ચલો અહીંયા નીચેનું નામકરણ કરવું હોય તો ઓરિક, રોમન અંકમાં તેનો ઓક્સિડેશન અંક 3, ક્લોરાઇડ, ક્લોરાઇડ. ઓકે, તો તમને આ વસ્તુ અહીંયા શીખવા મળ્યા છે, ઓરસ અને ઓરિક. ચલો આવી જ રીતે બીજું આપણે ઉદાહરણ લઈએ અને એ લેશું એસેન્સિયલ 2 અને એસેન્સિયલ 4. ઓકે, અહીંયા ટીન છે, ટીનની સંજ્ઞા એસ એન છે, ટીનનો ઓક્સિડેશન અંક +2 છે અને અહીંયા કેટલો થશે? તો કે +4, આપણે સારી રીતે જાણીએ છીએ. તો ઓક્સિડેશન અંક ચેન્જ થયો, ઓક્સિડેશન અંકમાં ફેરફાર આવ્યો. ચલો નામ શું થશે? તો સ્ટેનસ ઓક્સિડેશન અંકને રોમન લિપિમાં દર્શાવશું. સ્ટેનસ ક્લોરાઇડ અને અહીંયા આવશે સ્ટેનિક, પછી ઓક્સિડેશન આંક રોમન અંકમાં અને ક્લોરાઇડ. ઓકે, ચાર છે તો 4 લખવું પડશે. ક્લોરાઇડ. ઓકે, હજી એક ઉદાહરણ લઈએ. FeCl2 અને FeCl3. ફેરમ, મૂળ નામ ફેરમ, ફેરમ ઉપરથી એની સંજ્ઞા Fe, બરોબર. તો અહીંયા થશે ફેરસ અને અહીંયા ફેરિક, ફેરસ અને ફેરિક. ઓકે, અહીંયા ઓક્સિડેશન અંક એ +2 છે, અહીંયા ઓક્સિડેશન અંક +3 છે. ઓકે, +2 ઓક્સિડેશન અંક દર્શાવશું અહીંયા અને અહીંયા +3 ઓક્સિડેશન અંક દર્શાવી. પણ એક વસ્તુ કોમન છે અહીંયા, શું છે? રોમન લિપિનો ઉપયોગ થાય છે અહીંયા. ઓકે, તો ફેરસ ક્લોરાઇડ અને ફેરિક ક્લોરાઇડ. ઓકે, ફેરસ ક્લોરાઇડ અને ફેરિક ક્લોરાઇડ. ઓકે, હજી એક આવું જોડકું લઈએ એટલે આપણે એને સમજી શકીએ સારી રીતે, બરોબર. અને ત્યારબાદ કેટલાક બીજા ઉદાહરણો દ્વારા પણ તેને સમજવાનો પ્રયત્ન કરશું એટલે આપણે સારી રીતે સમજી શકીએ. ચલો અહીંયા જોઈએ, HG2 Cl2 અને HgCl2. ક્લોરાઇડની જગ્યાએ બીજા હોય પણ આ તો મેં ક્લોરાઇડ લીધા એટલે જેથી આપણે એને સારી રીતે સમજી શકીએ. ચલો અહીંયા +1 અને અહીંયા +2 ઓક્સિડેશન આંક. ઓકે, નામકરણ કરીએ છીએ આપણે તેનું, મર્ક્યુરસ ક્લોરાઇડ અને મર્ક્યુરિક ક્લોરાઇડ. મર્ક્યુરસ ક્લોરાઇડ અને બંનેમાં ઓક્સિડેશન સ્ટેટ ચેન્જ થઈ જાય. અહીંયા +1 છે ને અહીંયા +2 છે, રોમન અંકમાં લખ્યું. હવે તમે આ બધામાં એક વસ્તુ જુઓ, બરોબર, એક વસ્તુ તમને જોવા મળે છે બધા નામની અંદર જુઓ,
નો દેખાતું હોય તો હું તમને દેખાડું. અહીંયા ઓરસ નામની પાછળ અસ, ઓરિક, ઇક, સ્ટેનસ, અસ, સ્ટેનિક, ઇક, ફેરસ, ફેરિક, અસ અને ઇક. ઓકે, આ વસ્તુ સમજવા માટે છે ને આપણે આવા ઉદાહરણ લીધા હતા. તમે જુઓ કે અમુકમાં અસ લાગ્યું છે ને અમુકમાં ઇક લાગ્યું છે નામની પાછળ પ્રત્યે. આવું ક્યારે થાય, આવું ક્યારે લગાડાય, બરોબર? એની મારે તમને વાત કરવી છે કે જ્યારે એકનું એક તત્વ બે ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય, બરોબર, ત્યારે નામકરણમાં ફેરફાર થાય. ઓછી ઓક્સિડેશન અવસ્થા હોય ને એને નામની પાછળ, તત્વના નામની પાછળ અસ લગાડો, અને વધારે ઓક્સિડેશન અવસ્થા હોય તેના નામની પાછળ ઇક લગાડો. વધારે હોય એની પાછળ શું લાગે? ઇક. ઓછું હોય એની પાછળ અસ. ઓકે, તો એને હંમેશા યાદ રહે એટલા માટે આપણે ખાસ નોંધ દ્વારા એને યાદ રાખશું કે જો ધાતુ એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવતી હોય ત્યારે ઓછી ઓક્સિડેશન અવસ્થામાં, ઓછી ઓક્સિડેશન અવસ્થામાં નામની પાછળ અસ પ્રત્યય લગાડાય લગાડાય છે જ્યારે વધારે ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજનમાં એક પ્રત્યય લગાડાય છે. ઓકે, તો આ વસ્તુ હવે તમે સમજી શકો. જો ઓરમ, મૂળ નામ ઓરમ હતું, બરોબર, ગોલ્ડનું મૂળ નામ ઓરમ, એમાં ઓછી ઓક્સિડેશન અવસ્થામાં અસ લગાડ્યું એટલે ઓરસ, અને વધારે એમાં એક લગાડ્યું એટલે ઓરિક. સ્ટેનમ એટલે એમાં અસ લગાડ્યું સ્ટેનસ, સ્ટેનિક, ફેરસ, ફેરિક, મર્ક્યુરસ, મર્ક્યુરિક. ઓકે, જેટલા અગત્યના છે એ બધા હું તમને લખી દીધા છે, બરોબર. હવે અહીંયા આને સમજવા માટે તો ભાઈ સ્ટોક નામકરણ અને આપણું નામકરણ એમાં મેઇન ડિફરન્સ શું, મેઇન તફાવત શું, હવે એને સમજવું હોય, બરોબર, તો પહેલાં તમે એટલું સમજી ગયા બધા કે ભાઈ સ્ટોક નામકરણ પદ્ધતિ સ્પેશિયલી કોના માટે, એક કરતાં વધારે ઓક્સિડેશન આંગ હોય ને એના માટે લાગુ પડે. બીજી બાબત કે કોને અસ લાગે કોને એક લાગે એ ખબર હોવી જોઈએ, બરોબર. કોના માટે નથી તો કે અધાતુ માટે નથી. ચલો હવે એક સંયોજનને હું ધ્યાનમાં લઉં અહીંયા, બરોબર, NaCl. ચલો આનું નામ લખું તો શું થાય? સોડિયમ ક્લોરાઇડ થાય. પણ આના માટે સ્ટોક નામકરણ નથી યુઝ કરતા, વાય? કારણ કે આની એક જ ઓક્સિડેશન અવસ્થા છે સોડિયમની, તો સ્ટોકે બીજું કંઈ નવું નથી કર્યું. એણે શું કર્યું ખબર? સ્ટોકે એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થાવાળા તત્વો હોય ને તો એના ઓક્સિડેશન અંકને બે નામની વચ્ચે મૂક્યો. જો અહીંયા રોમન અંકમાં લખ્યું, બસ. ઓકે, તો સ્ટોક નોટેશન કોના માટે છે, શા માટે છે, એની બધી જ ચર્ચાઓ થઈ. ક્યારે અસ લાગે ને ક્યારે એક લાગે એની પણ મેં તમને વાત કરી, અને ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ છે ભાઈ, બરોબર. આને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાય તો ધ્યાન રાખવું, બરોબર. આમ ઓક્સિડેશન આંક છે, બરોબર, એને આપણે ખૂબ જ અગત્યનો માનીએ છીએ. ઓકે, ચલો જો ફેરસમાંથી ફેરિક થાય, ફેરસમાંથી શું થાય? ફેરિક. ફેરસનો ઓક્સિડેશન આંક પ્લસ ટુ છે ને ફેરિકમાં કેટલો થયો? પ્લસ ત્રણ. તો ઓક્સિડેશન આંકમાં વધારો તો એ ઓક્સિડેશન પામેલી અવસ્થા કહેવાય ફેરિક. ઓકે, તો આ
કન્સેપ્ટને આપણે સારી રીતે સમજ્યા, બરાબર. આવા તો હજી આપણે ઉદાહરણ ઘણા બધા જોવાના છીએ, હજી આપણે અટકી જવાના નથી, બરાબર. ઘણી બધી બાબતો જોવાની છે, પણ આ તમને ટૂંકમાં આઈડિયા રહે એક પ્રકારનો, એટલા માટે છે, બરાબર. હું તમારી સમક્ષ એવા કેટલાક ઉદાહરણો હમણાં રજૂ કરું છું, જેથી તમને ખબર પડે કે ભાઈ ખાલી ક્લોરિન માટે ના લાગુ પડે, આ બધા જ માટે છે આપણને લાગુ પડશે. ઓકે, એની આપણે વાત કરીએ તો ચાલો હવે આપણે બીજા ઉદાહરણો જોવા જઈ રહ્યા છીએ. અને બીજા ઉદાહરણમાં ઓકે ચલો હવે બીજા એક્ઝામ્પલ આપણે જોઈએ કે જેથી આપણે સારી રીતે સમજી શકીએ સ્ટોક નોમેનક્લેચર. ઓકે, એના માટે સૌથી પહેલાં ચલો એક ઉદાહરણ લઈએ આપણે. CU2O અને CuO કોપરનો ઓક્સિડેશન આંક તમે ગણી શકો, કાઉન્ટ કરી શકો, જોઈ શકો. ચલો અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક કેટલો આવે છે તો કે +1, અને અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક કેટલો છે +2. ગણી શકો તમે સીધું, ઓક્સિજનનો -2 હોય તો કોપરનો ઉપર કેવો છે +1 અને નીચે કેવો છે +2. ચલો નામકરણમાં શું યાદ રાખવાનું, ઓછી ઓક્સિડેશન અવસ્થાને શું લાગશે અસ, અને વધારે ઓક્સિડેશન અવસ્થાને શું લાગે ઇક લાગે છે. ઓકે, તો ક્યુપ્રમ મૂળ નામ, ક્યુપ્રમ ઉપરથી CU સંજ્ઞા આવી, ક્યુપ્રમ ઉપરથી કઈ સંજ્ઞા આવી CU. ઓકે, મૂળ નામ ક્યુપ્રમ છે, તો ક્યુપ્રમમાં અસ લગાડો એટલે શું થયું, ક્યુપ્રસ, અને એક લગાડો તો શું થયું ક્યુપ્રિક. ક્યુપ્રિક ઓક્સિડેશન આંક બતાવું છું રોમન અંકમાં, અહીંયા +1 છે ને અહીંયા કેટલો છે +2 છે. શું છે ઓક્સાઇડ, તો કે યસ ક્યુપ્રસ ઓક્સાઇડ, ક્યુપ્રસ ઓક્સાઇડ, અહીંયા પણ શું થશે ક્યુપ્રસ ઓક્સાઇડ. એટલે અહીંયા એક જ વસ્તુ શીખવાની છે ભાઈ, એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થાવાળા હોય એવા તત્વોનું સ્ટોક નોટેશન નામકરણ આપણે શીખ્યા, એમાં ક્યારે અસ લાગે ક્યારે ઇક લાગે. જો આ અસ ને ઇકનો એક ટેક્સ્ટબુકની અંદર ક્યાંય ઉલ્લેખ નથી, એક બાબત ખાસ ધ્યાન રાખજો, તમારી ટેક્સ્ટબુકમાં એનું ક્યાંય વર્ણન કરવામાં નથી આવ્યું, બરાબર. આ ધ્યાન રાખવાનું છે, અને ટેક્સ્ટબુકથી આપણે ઘણા બધા એક્ઝામ્પલ આપણે વધારે પણ શીખ્યા છીએ અહીંયા. ચલો હવે તમારી સમક્ષ હું કંઈક નવું રજૂ કરું છું અહીંયા. અહીંયા જુઓ, ખૂબ જ અગત્યની બાબત, એટલે તમારો કન્સેપ્ટ આખો ક્લિયર થઈ જાય. આ એક એક્ઝામ્પલ લઈએ, એટલે FeO અને Fe2O3, FeCl2 અને FeCl3, FeSO4 અને Fe2SO4 3. ઓકે, ત્રણે ત્રણ આયર્નના સંયોજનો, ટોટલ 6 સંયોજનો તમારી સમક્ષ મેં લોન્ચ કર્યા, બરોબર. જો ઉપરની લાઇન છે ને એની અંદર આયર્નનો ઓક્સિડેશન આંક તમે જોશો તો +2 છે, તો કે યસ અહીંયા પણ +2 આપણે અગાઉ જોયો. એ ફેરસ સલ્ફેટ એટલે Fe+2 ને SO4-2, તો કે યસ. ઓકે ચલો, Fe2O3 એની અંદર ઓક્સિડેશન આંક ગણજો એટલે +3, FeCl3 એમાં પણ કેટલો +3, Fe2SO4 3 એટલે કેટલો આવ્યો +3. ચલો હવે એનું નામકરણ કરવું હોય તો સ્ટોક નોટેશન મુજબ Fe2O3 Fe2O4 અને Fe2O4 આનું નામકરણ કરવું હોય તો ફેરસ ઓક્સાઇડ, ફેરિક ઓક્સાઇડ અને ફેરસ ઓક્સાઇડ, ફેરસ ક્લોરાઇડ અને ફેરસ સલ્ફેટ. અહીંયા શું થશે ફેરિક ઓક્સાઇડ, ફેરિક ક્લોરાઇડ અને ફેરિક સલ્ફેટ, પણ વચ્ચે શું આવશે નામમાં ઓક્સિડેશન આંક કમ્પલસરી લખવાનો. અને તમે જાતે ટ્રાય કરજો, આમાં ઓક્સિડેશન આંક પણ ગણજો અને જાતે ટ્રાય કરજો, એટલે ખબર પડે તમને કે ભાઈ કઈ રીતે નામકરણ
થાય છે. એટલે આ એક અગત્યની બાબત. એટલે એવું જરૂરી નથી કે એક તત્વ ક્લોરિન જોડાય તો જ ફેરસને ફેરિક લાગે. બીજો કોઈ પણ ઋણ આયન તેની સાથે કનેક્ટેડ હોય, જોડાયેલો હોય ત્યારે આ બાબત. અને બીજા બધા તત્વોથી નામકરણ કઈ રીતે અલગ પડે એની મેં તમને પાયાથી લઈને વાત કરી દીધી, મૂળ બાબતથી લઈને કે ભાઈ એક કરતાં વધારે. એક જ વસ્તુ યાદ રાખવાની, જે ધાતુઓ એક કરતાં વધારે ઓક્સિડેશન અંગ ધરાવતી હોય તે ધાતુના નામકરણ માટે આ પદ્ધતિ છે તે યુઝફુલ છે. બરાબર, આટલા મુદ્દાઓની વાત કરી અને ત્યારબાદ એક ઉદાહરણ હું તમને આપું. ચલો, નિકલ સલ્ફેટ. તમને નામ ઉપરથી અણુસૂત્ર બનાવવાનું કીધું હોય તો આવડવું જોઈએ. નિકલ ટુ સલ્ફેટ એટલે એનો અર્થ એવો થયો, નિકલનો ઓક્સિડેશન આંક કેટલો છે? અહીંયા બે છે તો કે યસ, તો નિકલ પ્લસ ટુ અને સલ્ફેટ એટલે એસ ઓ ફોર માઇનસ ટુ. તો એની ઉપરથી આપણે સંયોજન શું બને? તો કે એન આઈ એસ ઓ ફોર. એટલે નામ ઉપરથી પણ આપણને સંયોજન બનાવવાનું કે તો પણ આપણને આવડવું જોઈએ. તો આ હતું આપણું સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ. અને આવતા ક્લાસમાં આપણે થોડાક એવા એક્ઝામ્પલો લઈશું કે જેથી આપણને વધુ ખબર પડે કે ભાઈ અહીંયા સ્ટોક છે, બરાબર, નામકરણ પદ્ધતિ છે, બરાબર, એનું કઈ રીતનું આપણે દર્શાવી શકીએ સ્ટોક પદ્ધતિ દ્વારા. બરાબર, તો આ ધ્યાનમાં રાખશું ખાસ આ બાબત. એટલે મૂંઝાવાનું નહીં, બરાબર, નામ જોઈને કે આનું કેમ થતું હશે. એ તો ઓક્સિડેશન આંક બતાવે, એ તો આપણું કામ ઇઝી થઈ ગયું. અહીંયા આમ લખેલું હોય, બરાબર, તો આપણું કામ ઇઝી થઈ જાય કે આપણે ઓક્સિડેશન આંક શોધવાનો નથી. આજે આપણે એટલે અટકશું. ઓકે.